जो समूह सूत्रों अमे सीटों की वहेंचनी में सक्सेस रहा तो भाजप 26 માંથી 26 नहीं લઈ જઈ શકે। लोकसभा चूंटणी 2024 માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે તેવું નક્કી થઈ ગયું। પણ ઈશુદાનને જાણે કે સીટ વહેંચણીમાં કોઈ ડખો પડવાનો ડર સતાવી રહ્યો છે, એટલે જ તેઓ કહી રહ્યા છે કે જો સીટ વહેંચણીમાં બધું સમૂહ સૂત્રું રહ્યું તો ભાજપ 26 માંથી 26 જીતી નહીં શકે। રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ એનડીએ સામે ઇન્ડિયા નામની 26 પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે અને જે ગુજરાતમાં પણ લાગુ પડશે। मतलब के अत्यार सुधीमां लोकसभा चूंटणी में गुजरात ने 26 बैठक पर भाजप अने कांग्रेस वच्चे ज जंग खेलातो हतो, परंतु हवे तेमां त्रीजी पार्टी पण जोवा मळशे। आम आदमी पार्टी ना प्रदेश प्रमुखे जाहेरात पण करी। एटले आज गठबंधन गुजरात में पण लागू पड़शे। अमे पण अहींया गठबंधन में सीटोनी वहेंचणी करी अने लड़वाना छीए। जे रीते हजी तो प्राइमरी तबक्का उपर छे, आगळ जता इंडियाना गठबंधन में गुजरात में चूंटणी लड़ाशे अने भाजपने आ वक्ते एटली खातरी साथे कहीए छीए कि इंडिया गठबंधन में अमे व्यवस्थित रीते जो समूह सूत्रों अमे सीटोनी वहेंचणी में सक्सेस रह्या तो भाजप 26 માંથી 26 नहीं लई जई शके ई चोक्कस। ઈશુદાન ગઢવીએ તો જાહેરાત કરી નાખી કે જે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન થયું તે ગુજરાતમાં પણ લાગુ પડશે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાંથી કોઈ પણ નેતા સત્તાવાર રીતે આ મુદ્દે પ્રતિક્રિયા આપવાથી બચતા જોવા મળ્યા। કોંગ્રેસ સૂત્રોના મતે ઈશુદાને ગઠબંધન અંગે કરેલી જાહેરાત વહેલી ગણાશે, કારણ કે સીટ ફાળવણી મુદ્દે નિર્ણય રાષ્ટ્રીય સ્તરેથી થવાનો છે। આ તરફ ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો। હું ગુજરાતના નાગરિકોને યાદ દેવડાવું કે લગભગ 8 મહિના પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ અને એ પહેલાના સમયગાળામાં કોંગ્રેસ અને આપ ગુજરાતમાં એકબીજા વિશે શું કહેતા હતા એ લોકોને યાદ છે। બીજું કે એ બિલકુલ માત્ર અને માત્ર સ્વાર્થ અને સત્તાની રાજનીતિ રમી રહ્યા છે। ગુજરાતમાં 2014 અને 2019માં ભાજપ સતત તમામ 26 બેઠક પર જીત મેળવી રહી છે અને એવામાં ગઠબંધન સામે મોટો પડકાર છે। જોવાનું એ રહેશે કે સીટ ફાળવણી કઈ રીતે થાય છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 17 બેઠક અને આમ આદમી પાર્ટીને 5 બેઠક પર જીત મળી હતી। આજ ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે। અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોની વહેંચણી કરી અને લડવાના છીએ। જે રીતે હજી તો પ્રાઇમરી તબક્કા ઉપર છે, આગળ જતા ઇન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે અને ભાજપને આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે જો સમૂહ સૂત્રો અમે સીટોની વહેંચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26 માંથી 26 નહીં લઈ જઈ શકે એ ચોક્કસ। જો સમૂહ સૂત્રો અમે સીટોની વહેંચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26 માંથી 26 નહીં લઈ જઈ શકે ઈ ચોક્કસ।